ગુજરાત વિકાસ મોડલની માત્ર વાહિયત વાતો જ હોય છે. ગુજરાતનું પાટનગર ગાંધીનગરની પાસે આવેલી શાહપુર ગ્રામ પંચાયતની સ્ટ્રીટ લાઇટો છેલ્લા 7 દિવસથી બંધ કરી દેવામાં આવી છે. સ્ટ્રીટ લાઇટો બંધ હોવાના કારણે લોકોને પડી રહી છે મુશ્કેલી. અગાઉ અહીંયા સ્ટ્રીટ લાઇટ લગાવવામાં આવી હતી, તે સ્ટ્રીટ લાઇટો પ્રતિદિન ચાલુ રહેતી હતી, પરંતુ છેલ્લા 7-8 દિવસથી આ સ્ટ્રીટ લાઇટ બંધ કરી દેવામાં આવી છે ત્યારે વિકાસ મોડલમાં અંધારાપટ છવાઈ ગયો છે. ગાંધીનગર જિલ્લાની નજીક આવેલા શાહપુર ગામમાં 7 દિવસથી સ્ટ્રીટ લાઇટનું કામકાજ બંધ જોવા મળી રહ્યું છે અને લાઇટો જ જોવા નથી મળતી. સ્ટ્રીટ લાઇટ બંધના કારણે રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે, જ્યારે ગ્રામજનોને સુવિધા જે આપવામાં આવી હતી તેમાં વિક્ષેપ પડેલો જોવા મળી રહ્યો છે. 8 દિવસથી સ્ટ્રીટ લાઇટ બંધ હોવા છતાં પણ તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી. આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે, યા તો આંખે પાટા બાંધી અને રાત્રિના સમયે અધાઈ અધિકારીઓ અને પદાધિકારીઓ જતા હોય આ રસ્તા પર તેવું લાગી રહ્યું છે. શાહપુર વિસ્તારમાં રાહદારીઓ આ રસ્તામાં અંધારાપટ હોવાના કારણે અકસ્માતનો ભય પણ રહે છે. ગુજરાત મોડલ વિકાસ મોડલની જે વાતો કરવામાં આવે છે, ગુજરાતનું પાટનગર ગાંધીનગર જે ગિફ્ટ સિટી કહેવાય છે તે ગિફ્ટ સિટીને અડીને આવેલી શાહપુર ગ્રામ પંચાયત છે ત્યાં અંધારાપટ છવાયેલો જોવા મળી રહ્યો છે. ધારાસભ્ય શંભુજી ઠાકોરનો આ વિસ્તાર છે, મોડલની વાતો કરે છે, ગુજરાત મોડલની ગુજરાતમાં વિકાસ થઈ ગયો છે તેની વાતો કરે છે, પરંતુ ગાંધીનગર જે પાટનગર છે ગુજરાતનું તેની બાજુમાં આવેલો શાહપુર ગામમાં સ્ટ્રીટ લાઇટોની સેવા જ બંધ છે. આને વિકાસ કહી શકાય કે શું કહી શકાય, કે પછી આઝાદીના અમૃતકાલમાં આ પ્રક્રિયા કરવામાં આવી રહી છે અથવા તો આઝાદીના અમૃતકાળનો ઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે જેને લઈને આ સ્ટ્રીટ લાઇટો બંધ રાખવામાં આવી છે, કે સ્ટ્રીટ લાઇટો માત્ર શોભાના ગાંઠિયા સમાન છે, કે પછી લાઇટ બિલ ભરી શકતા નથી, યા તો લાઇટ બિલના કારણે આવી પરિસ્થિતિ નિર્માણ પામી હતી, તેવા અનેક સવાલો ઉપસ્થિત થયા છે. સ્ટ્રીટ લાઇટો શોભાના ગાંઠિયા સમાન બની લાઇટના થોભલા ઊભા કરી શાહપુર ગામમાં શોભામાં વધારો કરવામાં આવી છે, એટલે કે શોભામાં અભિવૃદ્ધિ કરવામાં આવી છે તેવી સ્પષ્ટપણે જોઈ શકાય છે. લોકોના આરોગ્ય સાથે 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 લોકોની સુવિધાઓ સાથે જાણે કે ચેડા થઈ રહ્યા હોય અને માત્ર વિકાસ મોડલની વાતો કરવા માટે શોભાના ગોઠિયા સમાન સ્ટ્રીટ લાઇટો ઊભી કરી દેવામાં આવી હોય તેવું ગ્રામજનોમાં ટોક ઓફ ધ ટાઉન ચર્ચાનો વિષય બન્યો છે.